બીપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળશે. બીપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળાકરણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ ગુજરાતની 4 દિવસની મુલાકાતે આવી છે. આ 7 સભ્યોની બે ટીમ તારીખ 1-4 ઓગસ્ટ દરમિયાન બીપરજોય વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરશે. ગુજરાતમાં બીપરજોય વાવાઝોડામાં થયેલા નુકસાન અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સંયુક્ત સચિવ શ્રી અને IMCTના ટીમ લીડર હર્ષ ગુપ્તા તેમજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમકે દાસની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ 19 વિભાગો સાથે આજે SEOC ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. એમકે દાસે ગુજરાતમાં જૂન 2023માં આવેલા બીપરજોય વાવાઝોડાની કેન્દ્રીય ટીમ સમક્ષ માહિતી આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં અને વહીવટીતંત્રની સજગતાના પરિણામે વાવાઝોડા દરમિયાન સંપત્તિને બાદ કરતા જાનહાનિ અટકાવી શક્યા છે. બીપરજોય વાવાઝોડાના કારણે મુખ્યત્વે રસ્તા, વીજળી, કૃષિ પાક, મકાનો, વૃક્ષો, બંદરો વગેરેમાં થયેલા નુકસાન યોગ્ય વળતર કેન્દ્ર સરકાર આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ગુજરાતને જરૂરી સહાય કરવા ભારત સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે. વાવાઝોડાથી પ્રભાવિત વિવિધ વિભાગોએ પોતાના વિભાગના લોસ એન્ડ ડેમેજના જે આંકડા રજૂ કર્યા છે તેના પરથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેમ હર્ષ ગુપ્તાએ કહ્યું હતું.